नमस्ते मित्रों, मारा किचन में आप सबनु स्वागत छे। मित्रों, आज आपने साथे हूँ चोखाना पापड़ बनावानी रेसिपी शेयर करवा जा रही छु। आ पापड़ ने आखो वर्ष चाले तेटला बनावीने स्टोर करवामां आवता होय छे। तो चालो बनावीए चोखाना पापड़। मित्रों, आवी अवनवी रेसिपी जोवा माटे मारी चेनल सब्सक्राइब करीने बाजूमां आपेल बेल आइकॉन प्रेस करी लेजो, जेथी तमने मारी नवी नवी रेसिपीना नोटिफिकेशन मळता रहे। मित्रों, आ चोखाना पापड़ घणी बधी रीते बनाववामां आवता होय छे। आजे आपणे मात्र चोखानो लोट यूज करी अने आ पापड़ बनावीशुं, छतां पण आ पापड़ खूब ज टेस्टी बने छे, तेमज सरस फूले पण छे। मित्रों, आ पापड़ बनाववा माटे मे अहीं लीधेल छे 250 ग्राम चोखानो लोट। अहीं आ रेसिपी बनाववा माटे आपणे सरस ઝીણો સાવ સ્મૂથ લોટ જ યુઝ કરવાનો છે। આ લોટને મે ચાળી લીધો છે। મિત્રો, ચોખાના પાપડ બનાવવા માટે સૌપ્રથમ તેનું ખીચું તૈયાર કરવામાં આવે છે। ખીચું બનાવવા માટે જે ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ થાય છે તેના માપનું જ અહીં મહત્વ છે। જો સૌ પ્રમાણ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરવામાં આવે તો ખૂબ જ સરસ ખીચું તૈયાર થાય છે, જેથી પાપડ પણ સરસ બને છે। તો તે માટે મેં અહીં જે ચોખાનો લોટ લીધેલ છે તે પોણો બાઉલ લોટ છે। પોણો બાઉલ ચોખાના લોટ સાથે આપણે પોણા પોણા બે બાઉલ પાણીના લેવાના છે, એટલે કે કુલ દોઢ બાઉલ પાણી લેવાનું છે। તો એક મોટા અને જાડા તળિયા વાસણમાં હું પાણી લઉં છું। ટૂંકમાં જેટલો લોટ લઈએ તેનો ડબલ અહીં પાણીની ક્વોન્ટિટી લેવાની છે। જેમ કે તમે તપેલી ભરી અને એક તપેલી ચોખાનો લોટ લો છો તો સાથે બે તપેલી ભરીને પાણી લેવાનું છે। થોડી જ મિનિટોમાં અહીં આપણું આદળ સરસ રીતે ઉકળી ગયું છે। તો હવે તેમાં એડ કરીશું મીઠું સ્વાદ મુજબ। મેં અહીં હાફ ટેબલ સ્પૂન જેટલું મીઠું લીધેલ છે, સાથે જ એડ કરું છું જીરું, જે મેં હાફ ટેબલ સ્પૂન લીધેલ છે। સરસ ફ્લેવર માટે આ જીરું હાથથી ક્રશ કરીને એડ કરીશું, જેને તમે આખું વાંગું વાટીને પણ એડ કરી શકો છો। જો અજમાનો સ્વાદ પસંદ હોય તો તમે ચપટી અજમા પણ એડ કરી શકો છો, તેમજ હાફ ટેબલ સ્પૂન જેટલા તલ પણ લઈ શકાય। હવે હું એડ કરું છું હાફ ટેબલ સ્પૂન જેટલી મરચીની પેસ્ટ। મિત્રો, આ પેસ્ટને અહીં સ્મૂથ વાટીને તૈયાર કરવાની છે। બધું સારી રીતે મિક્સ કરી લઈએ। આ રીતે જે ઉકળતું પાણી હોય તેને આંધણ કહેવાય છે। અહીં આપણું ખીચા માટેનું આંધણ સરસ રીતે ઉકળી ગયેલ છે અને મરચી તેમજ જીરાના કારણે સરસ ગ્રીનિશ પડતો કલર પણ આવેલ છે। આ સમયે એડ કરીશું પાપડ માટેનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ, જે છે પાપડ ખાર, જેને ખારો કે સંચોરો પણ કહેવાય છે, જે હું પોણી ચમચી જેટલો એડ કરું છું, ગ્રામમાં જે 6 ગ્રામ જેટલો છે। હવે તેમાં એડ કરીશું ચાળેલો ચોખાનો લોટ। થોડો થોડો લોટ એડ કરીશું અને મિક્સ કરતા જઈશું। મિત્રો, આ સમયે આપણું પાણી ખૂબ જ ગરમ છે અને જો વરાળથી હાથ દાજે તો સ્ટવની ફ્લેમ થોડી સ્લો કરી દેવાની। થોડો થોડો લોટ એડ કરી અને મિક્સ કરી દેવાનો। મિક્સ કરવા માટે અહીં વેલણ કે જાડી લાકડીની સ્ટિક લઈ શકાય। મિત્રો, અહીં મિક્સ કરવાની પ્રોસેસ ખૂબ જ મહત્વની છે, કારણ કે ખીચું એકદમ સ્મૂથ તૈયાર કરવાનું છે। ખીચું તૈયાર કરતી વખતે લમ્સ ન રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ પાપડને બનાવીને આખું વર્ષ સુધી સ્ટોર કરવામાં આવતા હોય છે। જો લમ્સ રહી જાય તો દેખાવમાં તેમજ ખાવામાં બિલકુલ નથી સારા લાગતા અને ઝડપથી ખરાબ થવાની શક્યતા પણ રહે છે। હવે હું સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું। આ મિશ્રણને આ રીતે ખૂબ જ મિક્સ કરી અને સ્મૂથ ખીચું તૈયાર કરી લેવાનું છે। લમ્સ ન રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો તમે સ્ટવ પર મેનેજ કરી શકો તો ધ્યાન રાખી શકો, મેં નીચે ઉતારી લીધું છે। અહીં મેં આ ખીચું સારી રીતે મિક્સ કરી લીધું છે। ખીચું સરસ સ્મૂથ બનેલ છે અને કલર પણ સરસ આવેલ છે। હવે આ ખીચું સ્ટીમ કુક કરવાનું છે, તે માટે મેં વાસણમાં પાણી મૂકી દીધું છે, જે ઇનફ ગરમ છે તો તેમાં હવે તૈયાર કરેલું આ ખીચું સ્ટીમ કુક કરવા માટે મૂકીએ। મિત્રો, ડિરેક્ટલી આપણે આ ખીચું આ રીતે સ્ટેન્ડ પર મૂકીશું। હવે સ્ટવની ફ્લેમ મીડિયમ થી વધારે સેટ કરી ઢાંકણ ઢાંકી અને 10-12 મિનિટ માટે આ ખીચું પાકવા દઈએ। મિત્રો, ખીચું તૈયાર કરતી વખતે આંધણ સારી રીતે ઉકળે તેમજ આ ખીચું સારી રીતે પાકે તો પાપડ સરસ બને છે અને પાપડ તૂટવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે। 12 મિનિટ પછી ઢાંકણ ખોલી અને ચેક કરીએ। મિત્રો, અહીં
આ ખીચું સારી રીતે સ્ટીમ કુક થઈ ગયું છે અને ઉપરનો કલર પણ સરસ ગ્રીનિશ પડતો આવે છે. તો હવે સ્ટોવની ફ્લેમ ઓફ કરી દઈએ. હવે સ્ટીમ કુક થયેલા ખીચામાંથી થોડું થોડું ખીચું લેતું જવાનું અને પાપડ બનાવતું જવાનું. મિત્રો, પાપડ હંમેશા ગરમા ગરમ ખીચામાંથી તૈયાર કરવામાં આવે છે. અહીંથી રિક્વાયરમેન્ટ મુજબ ખીચું લઈ લીધા બાદ બાકી જે ખીચું બચેલું છે તેને સ્ટીમરમાં રાખી દેવાનું છે અને ઢાંકણ ઢાંકી દેવાનું છે જેથી ગરમ રહે. મિત્રો, આ ખીચું મેં એક પ્લાસ્ટિક પર લીધેલ છે. પ્લાસ્ટિક પર ખીચું લઈ અને મસળવાથી હાથ દાજે નહીં, કારણ કે આ ખીચું આપણે ગરમા ગરમ જ મસળવાનું હોય છે. આ ખીચું જેટલું મસળીને સ્મૂથ કરવામાં આવે તેટલા જ પાપડ સરસ બનતા હોય છે. તો હવે તેના પર થોડું તેલ નાખી અહીં તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું લેવાનું છે, કારણ કે આ પાપડને આખું વર્ષ સુધી સ્ટોર કરવામાં આવતા હોય છે. હવે આ રીતે ખીચું ખૂબ જ મસળી અને સ્મૂથ કરવાનું છે. આ પ્રોસેસ માટે અહીં તમે સોફ્ટ ટ્રાન્સપેરન્ટ પ્લાસ્ટિક પણ લઈ શકો છો કે સ્ટીલના વાસણમાં આ ખીચું રાખી અને લોટાની મદદથી પણ આ ખીચું મસળીને સ્મૂથ કરી શકાય. મિત્રો, અહીં આપણું સોફ્ટ સ્મૂથ પાપડ બનાવવા માટેનું રબર જેવું ખીચું તૈયાર છે, જેની કન્સિસ્ટન્સી પણ પરફેક્ટ છે. બંને હાથ ઓઇલથી ગ્રીસિંગ કરી અને ખીચામાંથી નાનકડા લુવા તૈયાર કરીશું. મિત્રો, આ પાપડ તૈયાર કરવા માટે આપણે અહીં ચોખાનો લોટ સાવ સ્મૂથ લેવાનો છે. જો તમે ઘરે ચોખા પીસી અને લોટ બનાવો તો સાવ સ્મૂથ બનાવવાનો, તેમજ લોટને ઝીણા હાથથી ચાળી પણ લેવાનો. આ લુવાને તૈયાર કરીને કેસરોલમાં જ રાખવાના છે. લુવા તૈયાર થતાં જ તેને ઢાંકણ ઢાંકી દેવાનું છે જેથી લુવા ગરમ રહે. નેક્સ્ટ પ્રોસેસ માટે મેં લીધેલ છે રોટલી વણવાની પાટલી. તેના પર તૈયાર કરેલ લુવો મૂકીએ. તેના પર બંને સાઈડ થોડું થોડું કુકિંગ ઓઇલ લગાડી દેવાનું. ત્યારબાદ તેના પર પ્લાસ્ટિકની બીજી શીટ મૂકી દઈએ, જેને મેં ઓઇલથી સારી રીતે ગ્રીઝિંગ કરી લીધેલ છે. મિત્રો, આજે હું તમને પાપડ વણવાની કુલ 3 રીત બતાવું છું. પહેલી રીત મુજબ આ રીતે લુઓ ઓઇલથી ગ્રીઝિંગ કરેલા પ્લાસ્ટિક વચ્ચે રાખી દેવાનું. ત્યારબાદ એક સપાટ તેવા વાસણથી હળવા હાથે પ્રેસ કરી અને વણી શકાય. જો તમારી પાસે પૂરી પ્રેસિંગ મશીન ન હોય તો આ રીતે વાસણથી પ્રેસ કરીને તમે પાપડ તૈયાર કરી શકો છો. આ રીત મુજબ ગોળ અને ઝડપથી પાપડ તૈયાર કરી શકાય છે. પાપડ વણી લીધા બાદ આ પાપડ પરથી આસાનીથી પ્લાસ્ટિક રિમૂવ કરી શકાય છે. બીજી રીત મુજબ પાપડ વણવા માટે મેં પ્લાસ્ટિકની ઓઇલથી ગ્રીસિંગ કરેલી શીટની વચ્ચે લુઓ મૂકેલ છે. તેના પર વેલણથી હળવા હાથે પાપડ વણી લેવાનો છે. આ રીતે પાપડ તૈયાર કરવાનું કામ થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને આ માટે પ્રેક્ટિસની પણ જરૂર છે. અહીં મેં હાથથી આ પાપડ વણી લીધો છે. મિત્રો, ત્રીજી રીત મુજબ પાપડ તૈયાર કરવા માટે મેં લીધેલ છે પાપડ પ્રેસિંગ મશીન. આ મશીનમાં પૂરી કે પાપડ સરળતાથી અને ફટાફટ બનાવી શકાય છે. આજકાલ આ રીતથી જ પૂરી પાપડ વધુ બનાવવામાં આવે છે. અચોવચ બરાબર લુઓ મૂકી અને ખૂબ જ હળવા હાથે પ્રેસ કરી લેવાનું. ખૂબ જ આસાનીથી અને ઝડપથી અહીં પાપડ બનીને તૈયાર થઈ જાય છે. મિત્રો, આ પાપડ વણવા માટે આપણે જે પ્લાસ્ટિક યુઝ કરીએ તે સાવ સોફ્ટ લેવાનું છે, જેથી પાપડમાં વચ્ચે વચ્ચે ક્રીઝ ન પડે. આ રીતે હું બધા જ પાપડ તૈયાર કરીશ. હવે આ પાપડને આપણે સૂકવવાના છે. અહીં હું આ પાપડને રૂમ ટેમ્પરેચર પર સૂકવું છું, પરંતુ તેને ડાયરેક્ટ સનલાઇટમાં પણ સૂકવી શકાય. પાપડને સૂકવવા માટે મેં અહીં સાફ કોટનનું કપડું લીધેલ છે. તૈયાર થયેલ પાપડ પરથી ઉપરની પ્લાસ્ટિક શીટ મેં હટાવી લીધી છે. હવે પાપડને જે જગ્યાએ સૂકવવો છે તે જગ્યાએ ડિરેક્ટલી આ રીતે મૂકી દેવાનો અને હળવા હાથે પ્લાસ્ટિક શીટ રિમૂવ કરી લેવાની. અહીં મેં પૂરી પ્રેસિંગ મશીન યુઝ કરી અને બધા જ પાપડ વણી અને સૂકવી દીધા છે. હવે આ પાપડને એક દિવસ માટે રૂમ ટેમ્પરેચર પર જ સૂકવવા દઈશું. 20 કલાક રૂમ ટેમ્પરેચર પર રાખ્યા પછી આ પાપડ સરસ સુકાઈ ગયા છે. 5 કલાક પછી પાપડની સાઈડ મેં ચેન્જ કરી લીધી હતી. સાઈડ ચેન્જ કરી લેવાથી પાપડ બંને સાઈડ ઝડપથી સુકાઈ જાય છે. મિત્રો, પાપડ સુકાતા જ ધીમે ધીમે તે કપડાથી આસાનીથી અલગ થઈ શકે છે.
હવે આ પાપડને આપણે સનલાઇટમાં સૂકવીશું, પરંતુ ઉપર આછું કપડું ઢાંકી અને સૂકવીશું જેથી તેના પર ડસ્ટ ન લાગે। અહીં મેં આ પાપડને સુકાવી લીધા છે એક દિવસ રૂમ ટેમ્પરેચર પર, ત્યારબાદ બે દિવસ સનલાઇટમાં આ પાપડને સુકાવી લીધા છે। પાપડમાં બિલકુલ ભેજ ન રહેવો જોઈએ। પાપડ તોડી અને આસાનીથી તૂટી જાય અને આવો કટ અવાજ આવે ત્યાં સુધી આ પાપડને તડકામાં સૂકવી લેવાના હોય છે। સૂકવતી વખતે ઉપર આછું કપડું ઢાંકી દેવાનું જેથી પાપડ પર ડસ્ટ ન લાગે। હવે આખું વર્ષ સ્ટોર કરવા માટે આપણા આ પાપડ તૈયાર છે। આ પાપડને સાફ એરટાઇટ કન્ટેનરમાં ભરીને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય। હવે આ પાપડને કઈ રીતે ફ્રાય કરવાના તે જોઈ લઈએ। આ પાપડ ફ્રાય કરવા માટે આપણે મીડિયમ કુકિંગ ઓઇલ ગરમ કરવાનું છે। આ પાપડ ફટાફટ ફ્રાય થઈ જાય છે માટે ઝડપથી તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે। તેમજ આ પાપડને ફ્રાય કરવા માટે મોટું વાસણ મૂકવાનું છે, કારણ આ પાપડ ફ્રાય થતાં ખૂબ જ ફૂલે છે। જો તેલ ઓછું ગરમ હોય તો પાપડ કડક તેમજ ઓઇલી થઈ જાય છે, માટે આ પાપડ ફ્રાય કરવા માટે ઓઇલ વ્યવસ્થિત ગરમ કરવાનું છે। અહીં મેં ઘણા બધા પાપડ ફ્રાય કરી લીધા છે, ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બનેલા છે। મેં ટેસ્ટ પણ કરી લીધા, તો તમે પણ આ રીતે બનાવીને સ્ટોર કરી લો ચોખાના પાપડ। તેમજ ચોખાના પાપડ બનાવવાની મારી આ રીત સારી લાગે તો એક લાઈક જરૂરથી કરજો અને તમારા બધા જ ગ્રુપ્સમાં શેર કરી દેજો। જો તમે ચેનલ પર નવા છો તો અપડેટ્સ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું એક નવી રેસિપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।